પૂછીને અમે પહેલી વાર ગાંધીનગર મળ્યા ગૌતમભાઈને ત્યાં, ત્યારે ગૌતમભાઈ મને વાત કરેલી, આ હળહળ કલયુગમાં સાહેબ તમારે બે કાન પકડીને માનવી પડે એવી વાત છે. એ જન્મે છે બાપુ થઈ સાહેબ, જન્મ્યા પછી દીક્ષા દે અને બાપુ થાય એવું નહીં, જન્મતા વે એ સમયનાથ સદગુરુ સ્વામી નિશાની આપી મોકલે છે સાહેબ. હા, આખી દુનિયામાં તપાસ લેવાની છૂટ ભારત વર્ષ ગુજરાત સૌરાષ્ટ્ર એમને મહાન નથી દુનિયામાં સાહેબ. મને વાત કરેલી ગૌતમભાઈ કે જે ગાદીપતિ સ્થાપવાનો હોય એને જન્મથી કાન ફાડીને સવૈયોનાથ મોકલે છે સાહેબ. અને અને શું કહેશો તમે સાહેબ, આ હળાહળ કલયુગમાં, આ વિજ્ઞાનના યુગમાં દુનિયા ભલે ચંદ્ર ઉપર પહોંચી હોય પણ આ તાગ નહીં પામી શકે સાહેબ, એના માટે ભારતમાં જન્મવું પડે. કારણ ક્યાંક જીવનમાં એકાદું ભજન અમારું સાચું થઈ જતું હશે, નકર આ સંતના ખોળામાં બેસી આવા ભજન ગાવાનો અવસર ન મળે સાહેબ. અહીંયા તો દર્શન કરવા આવું હોય તો મારા તમારા જન્મોના કર્મ જોઈ, પણ એકાદું કર્મ તમારાથી થઈ જાય પડકારો કરી દો મારા બાપ, આ તો ઝાલાવાડની ધરતી છે.
પડકારો પુરાવા છે હરી ભજનના માગે ભડાતા હરીને નાદ સવૈયા નાદ ના ચરણો માં પહોંચવું જોઈએ સાહેબ બાર બીજ ના ધણી ને સમરી
ત્યારે ગૌતમ ભાઈ એક ખૂબ સુંદર મજાની બાપુ મને વાત કરી લીધી, મારે અહીં જાહેરમાં કહી છે. આ શાયર લેરું થોડી મુજબ ઘટ મેં ગણેલું, એક એક ઉપડે છે ને બાપુ, એનું પ્રમાણ કહું છું તમને. બાપુ નીચો ચડે છે અહીંયા 52 ગજ નો.